ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા સીટો જીતવાનું બીજેપીનું સ્વપ્ન રોડાઈ ગયું છે એટલું જ નહીં પરંતુ આ વખતે મોટો દાવો હતો પાંચ લાખની લીડથી જીતવાનો જો કે એમાં બીજેપી કેટલાક અંશે સફળ રહી છે અમે એમ નહીં કહીએ કે સંપૂર્ણ એટલે કે હન્ડ્રેડ પર્સેન્ટ સફળ રહી છે કારણ કે માત્ર નજીવી બેઠકો જેવી છે કે જ્યાં પાંચ લાખ અથવા તો તેનાથી વધુની લીડ બીજેપીને મળી છે હવે આ કઈ બેઠકો છે આપને જણાવીએ તો સૌથી પહેલા વાત કરીશું જ આપ જોઈશું પાંચ લાખ થી વધુ મત થી તેઓ લીડ મેળવી છે મત વધારે મળ્યા છે સાત લાખ આઠ લાખ દસ લાખ મળ્યા હોય પરંતુ લીડ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર કરતાં કેટલી તેમની લીડ મળી છે એ અમે જણાવી રહ્યા છીએ પહેલા નંબર ઉપર છે સીઆર આર પાટીલ જી હા આ બે બેઠકો એવી છે ફક્ત બે જ બેઠક એવી છે જ્યાં લાખ વધુ મત બીજેપીને મળ્યા છે અને તેમાં બે નામ એટલે સૌથી જે છે છે તે સીઆર નામોચલ અને અમિત શાહ અમિત પણ અહીંયા આપણે જોઈએ તો પાછળ મૂકી દીધા છે કોણે તો સીઆર પાટીલે આ બેઠક સૌથી અગત્યની બેઠક છે નવસારી બેઠક પરથી સીઆર આર જે લીડ મળી છે તે છે સાત લાખ તોતેર હજારથી વધુ મતની લીડ થી તેઓ જીત્યા છે લીડની વાત કરી રહ્યા છે મત એનાથી વધારે મળ્યા છે બીજા નંબર ઉપર આવે છે અમિત શાહ દેશના ગૃહમંત્રી છે અને તેઓ ગાંધીનગર બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને તેઓએ પણ લોકોનું સમર્થન પણ મળ્યું આ સાથે તેમને લીડ મળી છે સાત લાખ ચુમ્માળીસ હજાર સાતસો સોળ મતની લીડથી તેઓ જીત્યા છે પરંતુ આ લીડના આંકડા જોઈ શકો છો લગભગ પચીસ થી ત્રીસ હજાર મતનો આ ફેર અહીંયા પણ જોવા મળી રહ્યો છે એટલે કે અહીંયા નવસારીમાંથી જે ઉમેદવાર છે સી આર પાટીલ લીડ વધારે અહીંયા છે એટલે પણ જો ટક્કરની વાત કરીએ તો હવે ત્રીજા નંબર ઉપર આવે છે ડોક્ટર હેમાંગ જોશી જેઓ વડોદરાથી ચૂંટણી લડ્યા છે પરંતુ આ વડોદરાની બેઠક વિશે વાત કરીએ તો અહીંયા એક વિરોધનો સામનો કરવો પડ્યો હતો બીજેપીએ અને જેના કારણે જ બીજેપીએ ઉમેદવાર અહીંયાથી

મતની તેઓ જીત્યા છે એટલે ફક્ત આપણે જોઈએ તો છવ્વીસ માંથી આ ચાર જ એવી બેઠક છે જ્યાં બીજેપીને પાંચ લાખ કરતા વધુ મતોની લીડ અહીંયા મળી છે એટલે કહી શકાય કે ક્યાંક દેશમાં જે રીતે જનાધાર થોડો ઓછો થઈ રહ્યો છે ટકાવારીમાં પણ આપણે જોઈ રહ્યા છે કે એનડીએ જે ગઠબંધન છે તેની ટકાવારી ઓછી થઈ છે આ સાથે બીજેપીમાં પણ ક્યાંક થોડો અપસેટ અહીંયા સર્જાયો છે તો ગુજરાતમાં પણ કંઈક એ જ પ્રતિબિંબ અત્યારે જોવા મળી રહ્યું છે